નૈતિક અને સ્થિતિબદ્ધ જીવનને જાગૃત કરવા માટે અનુવ્રત મહાગીત ગાન કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર વિવિધ શાળા અને સોસાયટી તેમજ સંસ્થાઓ મળી 1500થી વધુ લોકો એક સાથે ગીતનું ગાન કર્યું હતું. નૈતિક અને શિસ્તબદ્ધ જીવનને જાગૃત કરવા માટે 75 વર્ષ પહેલાં આચાર્ય શ્રી તુલસીએ અનુવ્રત ચળવળ શરૂ કરી હતી, જેનો હેતુ નાના સંકલ્પો દ્વારા વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રમાં માનવીય મૂલ્યો સ્થાપિત કરવાનો છે. અનુવ્રત અમૃત વર્ષ નિમિત્તે આ ખ્યાલ સાથે 18 જાન્યુઆરી દેશભરમાં 1 કરોડથી વધુ લોકોએ અનુવ્રત ગીત ગાયું હતું, જેનું આયોજન અંકલેશ્વર ભરૂચની વિવિધ શાળાઓ, સોસાયટી, જોગર્સ પાર્ક અને ઉદ્યોગોમાં કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વિદ્યાર્થીઓ, શિક્ષકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ગૃહિણીઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આરએમપીએસ શાળાઓમાં વિદ્યાર્થીઓએ અનુવ્રત આચારસંહિતાની પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીઓ તેમજ સામાજિક કાર્યકર જનકભાઈ શાહ, બીજેએસ પ્રમુખ મહાવીર જૈન, શ્રી રાકેશ જૈન, ગજેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ રોટરી વડા જીતેન્દ્ર અને અનિતા કોઠારી, અનુવ્રત સંયોજક રાજેશ નાહટા, ભૂતપૂર્વ જેએસજી વડા એચઆર શાહ, રવિ જૈન, મહિલા પ્રમુખ મીના બિનાઇકિયા, તેરાપંથ સભાના મંત્રી અરવિંદ છાજેડ અને ટીમના સભ્યોએ અને પ્રેરણા આપી અને વિવિધ સ્થળોએ તેનું આયોજન કર્યું હતું.